સાંદ્રતાને અનુલક્ષીને આગળની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની અંદર અને મોલ કોન્સેપ્ટના આઠમા વિડીયો લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હું અમિત પટેલ ક્રિષ્ના સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સાંદ્રતાની પદ્ધતિઓમાં સૌથી પહેલા પદ્ધતિ નોર્માલિટી નોર્માલિટી એટલે કે સપ્રમાણતા કેપિટલ એન મોલારિટી અને નોર્માલિટી અગાઉ આપણે મોલારિટી શીખી ગયા છીએ તો મોલારિટી અને નોર્માલિટીમાં શું ફેર આવશે તો મોલારિટીમાં આપણે વ્યાખ્યા લખી હતી એકમ કદના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને અહીંયા આવશે તુલ્યભારની સંખ્યાને એની નોર્માલિટી કહેવાય તો સૂત્રની અંદર ફેર કેટલો આવશે આપણે મોલારિટીનું સૂત્ર કેવું હતું મોલારિટી બરાબર ડબલ્યુ છેદમાં એમ એટલે અણુભાર અને વી એટલે કદ લીટરમાં આ વી એટલે કદ જે છે ને લીટરમાં છે એલ લિટર ત્યાં જે અણુભાર હતો એની જગ્યાએ તુલ્યભાર છે ઈ ઈ એટલે તુલ્યભારને આપણે કહીશું ઇક્વી માસ હવે આખી વાતનો અર્થ આવીને ત્યાં ઊભો રહે કે ત્યાં આપણે સૂત્રમાં અણુભાર વાપરતા હતા એમ ડેશ અને અહીંયા તુલ્યભાર વાપરવાનો છે તો તુલ્યભાર શોધવાનો કેવી રીતે અને તુલ્યભાર છે શું તો તુલ્યભાર શોધવા માટે અણુભાર ભાગ્યા એસિડિકતા આવે અથવા બેઝિકતા આવે અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે કોઈ પણ એસિડ હોય ને એની બેઝિકતા હોય બેઇઝ હોય એની એસિડિકતા હોય એસિડની બેઝિકતા એટલે શું તો એસિડ બેઝ સાથે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા કરી શકે છે અને એની બેઝિકતા કહેવાય બેઝની એસિડિકતા એટલે શું તો બેઝ એસિડ સાથે કેટલા હદે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા કરી શકે છે એને એની એસિડિકતા કહેવાય તો યાદ રાખજો એસિડની બેઝિકતા હોય ને બેઝની એસિડિકતા હોય નોર્મલી કેવું હોય છે હું તમને વાત કરી દઉં ધારો કે મારી પાસે એચસીએલ છે તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા એસિડિકતા માટે કયો ઘટક જવાબદાર છે તો એચ પ્લસ તો આમાં કેટલા એચ છે એક તો આની બેઝિકતા એક કહેવાય એચ ટુ એસઓ ફોર છે ધારો કે એચ ટુ એસઓ ફોર તો એચ ટુ એસઓ ફોર એસિડ છે એસિડની બેઝિકતા હોય તો એની બેઝિકતા નોર્મલી કેટલી હોય તો બે હોય જેટલા એચ પ્લસ હોય એટલી એની બેઝિકતા હોય ઓકે બીજ કોને કહેવાય કે જેમાં ઓએચ માઇનસ હોય દાખલા તરીકે એન એ ઓ એનએ ઓએચમાં કેટલા ઓએચ માઇનસ છે તો એક તો એક ઓએચ માઇનસ છે માટે એને ઓએચ બેઈ એની એસિડિકતા એક કહેવાય બેઝની એસિડિકતા હોય જેમાં ઓએચ બે હોય તો ધારે લોકો આમાં બે ઓએચ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પોતે બેઝ છે એની એસિડિકતા બે હોય તો નોર્મલી એસિડિકતા બેઝિકતાને આધારે ગણતરી કરી શકાય પણ એના કરતાં અત્યારે આધુનિક પદ્ધતિમાં સૌથી શ્રેષ્ઠ રીત છે ઇલેક્ટ્રોનનો ફેરફાર તમે ઇલેક્ટ્રોનનો ફેરફાર લખી દો ને તો એસિડિકતા બેઝિકતામાં ધ્યાન આપવાની જરૂર નથી તમારે તો ઓકે આપણે આટલી વાત શીખ્યા કે નોર્માલિટી અને મોલારિટીમાં કેટલો ફેર છે ફરીથી હું મોલારિટીનું સૂત્ર જરા યાદ કરાવવા માટે લખી દઉં છું જોજો અહીં લખી દઉં છું મોલારિટી તો મોલારિટી બરાબર ડબલ્યુ છેદમાં અણુભાર એમડેસ અને વી લીટરમાં કદ જો એ મિલી લીટર કરવું તો પર હજાર કરવા પડે તો આ મોલારિટીનું સૂત્ર છે આ નોર્માલિટીનું સૂત્ર છે વોટ ઇઝ ધ ડિફરન્સ તો અહીંયા છેદમાં તુલ્યભાર છે અને અહીંયા અણુભાર છે બીજો કોઈ ફેર નથી હવે આપણે આ સૂત્રને આધારે એચસીએલ માટે ગણતરી કરીએ જુઓ બહુ જ શાંતિથી ધ્યાન આપજો એચસીએલ માટે ઇ એ એટલે તુલ્યભાર ઇક્વિવેલન્ટ માસ કેટલો થાય તો અણુભાર કેટલો છે છત્રીસ પોઈન્ટ પાંચ ભાઈ એચસીએલમાં કયા કયા આયનો છૂટા પડે મનમાં વિચારજો તો એચ પ્લસ અને સીએલ માઇનસ એચ પ્લસનો મતલબ શું થાય પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન આપે છે અને સીએલ માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન મેળવે છે તો એચ પ્લસ સી એલ માઇનસ એનો સાદો અર્થ એવો થયો કે હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન આપ્યો અને ક્લોરીને એક ઇલેક્ટ્રોન કેચ કર્યો તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એક માટે ભાગ્યા એક આવે એટલે છત્રીસ પોઈન્ટ પાંચ તો એચસીએલ માટે અણુભાર કેટલો હતો છત્રીસ પોઈન્ટ પાંચ તુલ્યભાર પણ કેટલો આવ્યો છત્રીસ પોઈન્ટ પાંચ એવા બીજા કયા કયા પદાર્થો છે કે જેનો જેટલો અણુભાર હશે એટલો જ તુલ્યભાર આવશે ભાઈ દાખલા તરીકે एच एन थ्री एच थ्री में कया कया आयनो होच प्लस एन थ्री माइनस एक आपसे एक मेड़ NaOH ए एच में भाई तो एन ए प्लस माइनस के ओ एच में के प्लस ओ एच एन ए सी एल में भाई तो एन ए प्लस सी एल माइनस एक पदार्थ से खास याद राखीश एस थ्री पीओ टू एस थ्री पीओ टू आम तो बार धोरण में आम याद रखू हाइपोफोस्फरस एसिड ભાઈ આ એસ થ્રી પીઓ ટુમાં કેટલા હાઇડ્રોજન તમને દેખાય છે ત્રણ ભલે એમાં હાઇડ્રોજન ત્રણ હોય પણ એની એક વિશેષતા છે જુઓ એનું બંધારણ કેવું છે એસ થ્રી પીઓ ટુનું સ્ટ્રકચર યાદ રાખવું પડશે બારમા ધોરણમાં આપણે અત્યારથી યાદ રાખીએ પી ડબલ બોન્ડ ઓ ઓ એચ એચ અને એચ ગણી લેજો એસ થ્રી પીઓ ટુ થઈ ગયું એમ ભલે હાઇડ્રોજન ત્રણ છે પણ અહીંથી આ હાઇડ્રોજન જ છૂટો પડી શકશે આ બે હાઇડ્રોજન જે ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા છે છૂટા નહીં પડે એક ટોપિક આવે છે આમ તો તમે ભણી ગયા છો વિદ્યુત ઉણતા વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનને ખેંચવાની વૃત્તિ કહેવાય એક પ્રકારની ટેન્ડન્સી પણ અહીંયા વિદ્યુત ઉણતાનો તફાવત ના હોય માટે આ એચ છૂટા નહીં પડે જ્યારે ઓ અને એચ વચ્ચે વિદ્યુત ઉણતાનો મોટો તફાવત હોય તો આ એચ પ્લસ છૂટા પડશે એનો મતલબ કે એસ થ્રી પીઓ ટુ હાઈપોફોસ્ફરસ એસિડ એમાં હાઇડ્રોજન ભલે ત્રણ છે પણ છૂટા કેટલા પડે છે એક જ એક જ એચ પ્લસ છૂટો પડશે એટલે ભાગ્યા કેટલા આવશે એક જ અને માટે જ આનો અણુભારને તુલ્યભાર સરખો થાય તો આટલા બધા જ પદાર્થો માટે જેટલો અણુભાર એટલો તુલ્યભાર કારણ કે ભાગ્યા એક કરવાના છે જો અણુભારને તુલ્યભાર સરખો આવે તો આ બંને સૂત્રોમાં જરા જોઈ જુઓ જેટલો તુલ્યભાર એટલો જ અણુભાર બાકી બધું તો સરખું છે ધ્યાન આપજો બાકી બધું સરખું છે જો ને તુલ્યભાર સરખું હોય તો જેટલી નોર્માલિટી આવે એટલી જ મોલારિટી આવે માટે કહી શકાય નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી આ બધા જ સબસ્ટેન્સ માટે કહી શકાય કે નોર્માલિટી મોલારિટી સરખી આવશે કેમ ભાઈ તો જેટલો અણુભાર છે એટલો તુલ્યભાર છે એટલે બંને સૂત્રોમાં ઈ અને એમ ડેસ સરખું થઈ જાય બાકી તો વી સરખું છે ડબલ્યુ સરખું છે માટે નોર્માલિટી મોલારિટી આ બધા માટે ઇક્વલ આવે બીજા કેટલાક પદાર્થો લઈએ એચ ટુ એસ ઓ ફોર એચ ટુ એસઓ ફોરમાં કોઈ મને કે આ છૂટા પાડજો તો કેવી રીતે પડાયજ અહીં પાડું છું આવી રીતે એચ કેવા હોય પ્લસ કેટલા એચ પ્લસ છે બે અને એસઓ ફોર કેવા હોય માઇનસ ટુ તો આનો મતલબ કે એચ પ્લસ એટલે એચએ એક ઇલેક્ટ્રોન આપ્યો પણ બે એ થઈને બે આપ્યા તો આને બે આપ્યા અને બે મેળવ્યા એટલે કેટલાનો ફેરફાર થયો બેનો તો આનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે અઠ્ઠાણું ભાગ્યા બે એટલે ઓગણપચાસ થઈ જાય તુલ્યભાર અડધો થઈ ગયો આવું બીજા કયા કયા પદાર્થોમાં થાય સીએ ઓ એચ ટાઇસ સી એચ ટ્વાઇસ એટલે સમજી લેવજો કયા કયા આયનો છૂટા પડે તો સીએ પ્લસ ટુ બે વખત ઓ એચ માઇનસ બે આપે બે મેળવે બીએ સીએલ ટુમાં કયા કયા આયનો હોય તો બીએ પ્લસ ટુ બે વખત સીએલ માઇનસ એટલે કે બીએ બે ઇલેક્ટ્રોન આપે અને બે ક્લોરિન ભેગા થઈને બે ઇલેક્ટ્રોન મેળવે અને એક પદાર્થ છે એસ થ્રી પીઓ થ્રી પેલો એસ થ્રી પીઓ ટુ હતા આ એસ થ્રી પીઓ થ્રી છે એસ થ્રી પીઓ થ્રીનું નામ છે ફોસ્ફરસ એસિડ એસ થ્રી પીઓ ટુ નું શું નામ હતું હાઈપોફોસ્ફરસ એસિડ આ ફોસ્ફરસ એસિડ છે ચલો એનું બંધારણ પી ડબલ બોન્ડ ઓ ઓ એચ ઓ એચ એચ ગણી લેજો એસ થ્રી પીઓ થ્રી એસ થ્રી પીઓ થ્રી આ એચ છૂટો નહીં પડે આ એચ છૂટો પડશે આ એચ છૂટો પડશે ઓક્સિજનની સાથે જોડાયેલા એચ પોતે છૂટા પડશે કેટલા એચ પ્લસ છૂટા પડ્યા બે એટલે એને પણ કેટલા વડે ભાગવા પડશે બે વડે તો આ બધા જ પદાર્થો એવા છે ખાસ સમજજો કે તુલ્યભાર અણુભાર કરતાં કેવો થઈ જશે અડધો તમે ગણિત બહુ સારું શીખ્યા છો જરા અહીંયા ધ્યાન આપીશું હવે આ બધા માટે તુલ્યભાર કેવો થઈ ગયો અડધો અને તુલ્યભાર ઈ અડધો થઈ જાય અહીં છેદ અડધો થઈ જાય જવાબ કેવો થઈ જાય ડબલ થઈ જાય વિડીયો પોઝ કરી અને જરા વિચારો આનો અણુવાર અઠ્ઠાણું છે અને તુલ્યવાર ઓગણપચાસ છે તો અહીં ઓગણપચાસ મૂકું તો છેદ અડધો થઈ જાય છેદ અડધો થાય જવાબ ડબલ થઈ જાય કોનો જવાબ ડબલ થઈ ગયો નોર્માલિટીનો માટે કહેવાય નોર્માલિટી ઇઝ ટ્વાઇસ મોલારિટી જેટલી મોલારિટી આવે એના કરતાં નોર્માલિટી ડબલ આવે ધારો કે મોલારિટીનો જવાબ પાંચ આવે ને તો નોર્માલિટીનો જવાબ કેટલો આવે દસ આવે આ પાંચ આવે તો પાંચ દૂધ દસ આવે આ બધા માટે નોર્માલિટી ડબલ થઈ ગઈ નેક્સ્ટ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એ થ્રાઇસ કેવા એન છૂટા પડે તો એલ્યુમિનિયમ પ્લસ થ્રી હોય એલ્યુમિયમનો પરમાણુ ક્રમાંક કદાચ તમને યાદ હશે પરમાણુ ક્રમાંક તેર બે આઠ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે અને ઓએચ ત્રણ ઇલેક્ટ્રોન મેળવેલે ત્રણ વખત ઓ એચ માઇનસ ત્રણ ઇલેક્ટ્રોનનો ફેરફાર આવ્યો એસ થ્રી પીઓ ફોર એસ થ્રી પીઓ ફોરનું નામ છે ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડ ત્રણ આવા એસિડ બની ગયા એસ થ્રી પીઓ ટુ ફોસ્ફરસ એસ થ્રી પીઓ થ્રી ફોસ્ફરસ એસ થ્રી પીઓ ફોર ફોસ્ફોરિક એસિડ એનું બંધારણ આવું છે પી ડબલ બોન્ડો ઓ એચ ઓ એચ ઓએચ ત્રણેય એચ છૂટા પડશે એટલે આ બંને માટે ભાગ્યા કેટલા કરવા પડે ત્રણ જો તમે ભાગ્યા ત્રણ કરો આ બંને માટે ઇ એટલે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા કેટલા આવે ત્રણ જો તુલ્યભાર ત્રીજા ભાગનો આવે અહીં ધ્યાન આપજો તુલ્યભાર અણુભાર કરતાં કયા ભાગનો આવે ત્રીજા ભાગનો તો નોર્માલિટી કેટલા ઘણી થાય એવી ત્રણ ગણી તો નોર્માલિટી એ મોલારિટી કરતાં ત્રણ ગણી થઈ જાય તો કેટલાક પદાર્થો એવા છે કે જેની નોર્માલિટી મોલારિટી સરખી હોય જ્યાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય બે ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો તુલ્યભાર અડધો થાય એટલે નોર્માલિટી બે ઘણી થાય અને અહીંયા નોર્માલિટી કેટલા ઘણી થઈ ગઈ ત્રણ ગણી થઈ ગઈ આવો નાવો એક પદાર્થ છે કે એમ એનો ફોર કે એમ એનો ફોર એ જુદી જુદી રીતે વર્તે છે એસિડિક માધ્યમ હોય બેઝિક માધ્યમ હોય તટસ્થ માધ્યમ હોય પણ એ આપણે રેડોક્સ પ્રક્રિયા નામનું એક ચેપ્ટર આવે છે એ જ્યારે આપણે ભણીશું ત્યારે એના વિશે વાત કરીશું અત્યારે આટલા જ પદાર્થો વિશે આપણે જાણવાનું છે હવે આવી જે નોર્માલિટી છે નોર્માલિટીનું સૂત્ર તમને ખ્યાલ જ છે છેદમાં અહીં ભાર આવશે બરાબર એના આધારે કેટલાક આપણે એક્ઝામ્પલ ગણીએ એક્ઝામ્પલ નંબર નાઇન જીરો પોઈન્ટ પાંચ નોર્મલ ઓ એચના બે લીટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ એનએઓએચ વગાળેલા છે સૌથી પહેલાં આપણે સૂત્રની મદદથી એક્ઝામ્પલ ગણી લઈએ નોર્માલિટીનું સૂત્ર આપણે શું શીખ્યા છીએ નોર્માલિટી બરાબર ડબલ્યુ છેદમાં ઈ એટલે કે તુલ્યભાર અને વી કદ લીટરમાં જો લીટર ના હોત તો ઉપર હજાર કરત મિલી લીટર હોત તો હવે નોર્માલિટી મને કેટલી આપેલી છે અભી તો ઝીરો પોઈન્ટ પાંચ કેટલા ગ્રામ હશે એટલે ડબલ્યુ શોધવાનું છે એનએ ઓએચ અણુભાર તમે ગણી લેજો ચાલીસ આવશે સોડિયમ નોક્સિજન હાઇડ્રોજનનો એક અને વી એટલે અહીંયા ડબલ્યુ નો જવાબ આવશે માટે ડબલ્યુ બરાબર ચાલીસ ગ્રામ ઓકે આની આજ વાતચીત આપણે બીજી રીતે સમજીએ એક્ઝામ્પલ ગણ્યા સિવાય કે મારે ઝીરો પોઈન્ટ પાંચ નોર્મલ એનએચનું દ્રાવણ બનાવવું છે કોઈ તમને એમ કહે કે એક નોર્મલ એને ઓએચનું દ્રાવણ બનાવવું છે તો કેટલા ગ્રામ એને ઓએચ વગાડવો પડે તો તુલ્યભાર જેટલું એને વયતનો અણુભાર કેટલો છે મનમાં વિચારવાનું જ્યાં પણ તમને એમ લાગે કે મને બરાબર સમજ નથી પડી વિડીયોને પોઝ કરવાનું થોડુંક થિંક કરવાનું એને વયતનો અણુભાર ચાલીસ અને તુલ્યભાર પણ ચાલીસ એને પ્લસ ઓએચ માઇનસ એક ઇલેક્ટ્રોનનો ફેરફાર એક વડે ભાગવા પડે એટલે એનો તુલ્યભાર ચાલીસ છે જો એની નોર્માલિટી એક બનાવીએ તો ચાલીસ ગ્રામ ઓગાળવું પડે કેટલા ગ્રામ ચાલીસ ગ્રામ પણ નોર્માલિટી પોઈન્ટ પાંચ છે તો કેટલા ગ્રામ ઓગાળવું પડે હવે અડધું એટલે વીસ ગ્રામ પણ ક્યારે એક લીટર બનાવવું હોય તો પાછું બે લીટર બનાવવું છે એટલે પાછું ડબલ કરી દો એટલે જવાબ તમારે વીસની જગ્યાએ ડબલ કરી દો એટલે ચાલીસ ગ્રામ જવાબ આવી જાય તમે સૂત્ર સિવાય પણ આ રીતે થોડુંક વિચારવાનું રાખજો નેક્સ્ટ એક્ઝામ્પલ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મોલર એચ ટુ એસઓ ફોરની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી ગણો એચ ટુ ફોર એમાં આપણે ભણી ગયા હતા ભાઈ આનો અણુભાર કેટલો છે તો અણુભાર અઠ્ઠાણું થાય પણ એનો તુલ્યભાર તુલ્યભાર ઓગણપચાસ થાય અઠ્ઠાણું ભાગ્યા બે કરવા પડે કેમ ભાગ્યા બે કરવા પડે તો આના આયનો કયા કયા છૂટા પડે તો આયનો આપણે શીખી ગયા હતા હમણાં જ ટુ એચ પ્લસ અને એસ ઓ ફોર માઇનસ ટુ એટલે બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલે ભાગ્યા બે તુલ્યભાર અડધો થાય નોર્માલિટી કેવી થઈ જાય ડબલ નોર્માલિટી તુલ્યભાર અડધો થઈ ગયો મોલારિટીનું સૂત્ર શું છે અહીં લખું છું મોલારિટી મોલારિટી બરાબર ડબલ્યુ અહીંયા એમ ડેસ અને વી અહીં અણુભાર છે અહીં તુલ્યભાર છે અણુભાર અઠ્ઠાણું છે જ્યારે તુલ્યભાર કેટલો છે ઓગણપચાસ છેદ અડધો થાય જવાબ ડબલ થઈ જાય એટલે તમારે નોર્માલિટી ડબલ થઈ જાય અહીં મોલારિટી કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો ગણવાની જરૂર નથી નોર્માલિટી થશે જીરો પોઈન્ટ ઝીરો આઠ નોર્મલ મોલારિટી કરતાં નોર્માલિટી એ ડબલ થઈ જાય એક બીજો કોન્સેપ્ટ પણ ખાસ આપણે સમજી લઈએ ધારી લો કે મારી પાસે એક પાત્ર છે પાત્રમાં દ્રાવણ ભરેલું છે કોઈ એક પાત્ર છે એમાં દ્રાવણ ભરેલું છે આની નોર્માલિટી છે શરૂઆતમાં એન વન એનું કદ છે વી વન હવે એમાં કંઈક ફેરફાર કર્યો મેં પાણી ઉમેર્યું કે ગમે તે કંઈક ફેરફાર કર્યો અને એની નોર્માલિટી બીજી વખતે બદલાઈ ગઈ સાંદ્રતા બદલાઈ ગઈ અને કદ બદલાઈ ગયું તો પહેલી વખત જેટલો ગુણાકાર હોય એટલો જ ગુણાકાર બીજી વખત રહે એટલે કે એન વન વી વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ વી ટુ સૂત્ર બની ગયું દાખલા ગણવા માટેનું સેમ મોલારિટી હોત તો સૂત્રો આવું બનાવત એમ વન વી વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વી ટુ નોર્મલી નોર્માલિટી સૂત્ર એ વધારે પ્રોપર છે એ આગળ જતાં આપણને ખ્યાલ આવશે તો આ સૂત્ર છે એન વન વી વન બરાબર એન ટુ વી ટુ એના આધારે આપણે એક્ઝામ્પલ ગણીએ એક્ઝામ્પલ નંબર ઇલેવન દસ મિલી દસ નોર્મલ એચ એનો થ્રી જોજો દસ મિલી એટલે શરૂઆતનું કદ દસ દસ નોર્મલ એટલે નોર્માલિટી દસ સ્ટાર્ટિંગ જીરો પોઈન્ટ વન નોર્મલ એચ એનો થ્રી એટલે બીજી વખત નોર્માલિટી કેટલી બનાવવાની છે જીરો પોઈન્ટ વન એમાં રૂપાંતર કરવા કેટલું પાણી ઉમેરવું પડે પહેલાં નોર્માલિટી કેટલી હતી દસ હવે કેટલી કરી દેવી છે ઝીરો પોઈન્ટ વન તો સાંદ્રતા ઓછી કરવી હોય કોઈપણની સાંદ્રતા ઓછી કેવી રીતે થાય તો પાણી ઉમેરવું પડે ભાઈ તો સૂત્ર એન વન વી વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ વી ટુ આ સૂત્રમાં કિંમત મૂકે ચાલો એન વન પહેલી વખત દસ વી વન દસ બીજી વખત નોર્માલિટી કેટલી કરવાની છે પોઈન્ટ વન અને બીજી વખતનું કદ વી ટુ ચલો વીટુ નો જવાબ કેટલો આવે માટે વી ટુ બરાબર દસ ગુણ્યા દસ એક કરશો ને તો જવાબ આવશે એક હજાર મિલી બીજી વખતનું કદ કેટલું કરવું પડે એક હજાર મિલી કરવું પડે તમારે તો તમારે પાણી કેટલું ઉમેરવું પડે તો શરૂઆતમાં કદ કેટલું હતું દસ મિલી હતું અને બીજી વખતનું હજાર થઈ જાય હજાર ઉમેરવું ના પડે હજાર થઈ જાય આ બીજી વખતનું કદ છે તો તમારે પાણી કેટલું ઉમેરવું પડ્યું હશે તો નવસો અને નેવું મિલી પાણી ઉમેરવું પડે તો લખવાનું ઉમેરવું પડતું પાણી બરાબર નવસો નેવું મિલી અગેન દસ મિલી શરૂઆતનું કદ દસ નોર્માલિટી છે નોર્માલિટી પોઈન્ટ વન એટલે એન ટુ અને વી ટુ કદ શોધવું છે તો બીજી વખતનું કદ વી ટુ મેં શોધ્યું તો એક હજાર મિલી જવાબ આવ્યો એક હજાર મિલી બીજી વખતનું વોલ્યુમ છે કદ છે દસ તો હતું જ અને હજાર કરવું હોય તો પાણી કેટલું ઉમેરવું પડે ભી તો નવસો નેવું મિલી પાણી મારે ઉમેરવું પડે એક બીજું અગત્યનો કોન્સેપ્ટ જે એક્ઝામ્પલ સ્વરૂપમાં આપણે લઈએ છીએ તે આ છે સાતસો પચાસ મિલી ઝીરો પોઈન્ટ પાંચ મોલર એચ સીએલ મારી પાસે એક દ્રાવણ છે દ્રાવણનું કદ કેટલું છે સાતસો પચાસ મોલારીટી પોઈન્ટ પાંચ છે અને બીજું એક દ્રાવણ છે કેટલું જોજો બસો પચાસ મિલી મોલારિટી બે છે આ બંને દ્રાવણોને હું ભેગા કરી દઉં મિક્સ કરી દઉં તો પરિણામી દ્રાવણની સાંદ્રતા શોધો તો ધ્યાન આપજો દાખલો કેવી રીતે ગણવાનો છે અહીંયા મારી પાસે એક દ્રાવણ છે જેની મોલારિટી એમ વન કદ વી વન મારી પાસે બીજું દ્રાવણ છે જેની મોલારિટી મોલારીટીલ્યુમ મળે એટલે મોલારી કદ વી તો સૂત્ર આવું બનાવવાનું એમ વન વી વન પ્લસ એમ ટુ વી ટુ બરાબર એમ વી ચલો પહેલી વખતે મોલારિટી કેટલી છે એ બી તો ઝીરો પોઈન્ટ પાંચ પહેલી વખતે કદ કેટલું છે સાતસો પચાસ બીજી વખતે મોલારિટી કેટલી છે બી બે બીજી વખતે કદ કેટલું છે બસો ને પચાસ છેલ્લી મોલારિટી શોધવી છે સાંદ્રતા અને કદ કેટલું થઈ જાય સાતસો પચાસ ને બસો પચાસ ભેગું કર્યું છે એટલે કદ કેટલું થઈ જાય ભાઈ તો હજાર મિલી થઈ જાય ચાલો જોઈએ ગણતરી કરીએ સૌથી પહેલાં સાતસો પચાસ અહીં સોરી આ ગુણાકાર છે સાતસો પચાસ ગુણ્યા પોઈન્ટ પાંચ સાતસો પચાસ ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે ત્રણસો ને પંચોતેર થશે ભાઈ જોઈ લેજો ત્રણસો ને પંચોતેર પ્લસ બસો પચાસ ગુણ્યા બે એટલા થશે ભી તો પાંચસો થશે બરાબર એમ ગુણ્યા હજાર પાંચસો અને ત્રણસો પંચોતેરનો સરવાળો કરીને હજાર વડે ભાગી દેવાના છે વેરી ઈઝી પાંચ છ સાત આઠ આઠસો પંચોતેર આઠસો પંચોતેર અને છેદમાં તમે હજાર કરો આઠસો પંચોતેર ભાગ્યા હજાર તો મોલારિટીનો જવાબ આવે આઠસો પંચોતેર ભાગ્યા હજાર જીરો પોઈન્ટ આઠસો પંચોતેર મોલર થઈ જાય તો જ્યારે પણ તમે બે દ્રાવણને મિક્સ કરો છો તો પહેલા દ્રાવણની મોલારિટીની કદ વધતા બીજાની મોલારીટીની કદ બરાબર ફાઇનલ મોલારિટીની કદ આવે તો તમે ગુણાકાર ભાગાકાર કર્યો છે જવાબ આવશે જીરો પોઈન્ટ આઠસો પંચોતેર સાંદ્રતા માપવા માટેની અન્ય એક પદ્ધતિ મોલારિટી મોલાલિટીને સ્મોલ એમ તરીકે આપણે ઓળખીશું એના ઉપર જઈએ અગાઉ આપણે મોલારિટી ભણ્યા છીએ કેપિટલ એમ હવે આપણે મોલારિટી વિશે વાત કરવાની છે સ્મોલ એમ જે વિદ્યાર્થીઓની યાદ છે અથવા તો જો તમે નોટ બનાવી છે તો જ્યારે યાદ કરો કે આપણે શરૂઆતમાં સાંદ્રતાની વ્યાખ્યા શું લખી હતી તો વ્યાખ્યાના શબ્દો કંઈક આવા હતા ભૂલી ગયા હોય તો નોટ ખોલીને તમારે જોઈ લેવું જોઈએ એકમ કદના દ્રાવણમાં તો જે પેલી મોલારિટી નોર્માલિટી અગાઉ જે બની ગયા એ દ્રાવણના કદ વિશે વાત કરી હતી અથવા કરીને આગળ લખ્યું હતું એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં તો આજે એકમ વજનના દ્રાવકમાં છે એના આધારે ગણતરી અહીંયા આવશે જુઓ મોલાલિટી સ્મોલ એમની વ્યાખ્યા શું છે એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવક એટલે નોર્મલી ધારો કે આપણે પાણી લઈએ છીએ એવી રીતે કે એક કિલોગ્રામ આપણે એટલે કે હજાર ગ્રામ પાણી લીધું અને એમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યાને મોલાલિટી કહેવાય ફરીથી એક વાતને ખાસ એવી જોજો કે સમજી લો કે આ એક પાત્ર છે મેં એમાં એક કિલોગ્રામ પાણી લીધું વજન કરવાનું છે હજાર ગ્રામ તો હજાર ગ્રામ પાણી તો થઈ ગયું હવે એમાં જે મોલ વગાડો એને એની મોલાલિટી સ્મોલ એમ કહેવાય ધારો કે એક મોલ વગાડું છું તો એની મોલાલિટી એક કહેવાય બે મોલ વગાડું છું તો મોલાલિટી બે કહેવાય અગાઉ પણ મેં તમને શીખવાડ્યું છે એક મોલ પદાર્થ કેવી રીતે ઓગાળાય તો એના અણુભાર જેટલું વજન કરવું પડે દાખલા તરીકે એને હોય તો એને એવું હોય છે એનો અણુભાર કેટલો છે ઘણો જોઈએ ચાલીસ તો મારે એક કિલોગ્રામ પાણી લેવાનું અને એમાં ચાલીસ ગ્રામ ઓગાળવાનું થોડું ગંભીરતાથી આપણે વિચારીએ તો અગાઉ જે મોલારિટી અને આ મોલાલીટી બંનેમાં શું ડિફરન્સ આવ્યો ભાઈ તો બંનેમાં ડિફરન્સ એ છે કે મોલારિટીમાં આપણે વાત કરી હતી કે એક લીટર દ્રાવણમાં એટલે દ્રાવણનું કદ એટલે કે બંને ભેગું થઈને દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગું થઈને એક લીટર કરવાનું જ્યારે અહીંયા પાણી ઓલરેડી એક કિલોગ્રામ પહેલેથી લઈ લેવાનું છોકરાઓ કેટલાને યાદ છે કે પાણીની ઘનતા કેટલી છે તો પાણીની ઘનતા એક છે અને ઘનતાનું સૂત્ર શું છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ જો ઘનતા એક હોય ને તો એક બરાબર દળ ભાગ્યા કદ તો દળ અને કદ વીયા બાજુ આવી જાય દળ અને કદ સરખું થઈ જાય પાણી માટે નોર્મલી સહેજ ડિફરન્સ છે પણ પાણી માટે સામાન્ય રીતે એક કિલોગ્રામ પાણી એટલે એક લીટર કહેવાય એક કિલોગ્રામ પાણી એટલે એક લીટર કહેવાય તો જે અગાઉ મોલારિટીવાળું બની ગયા એમાં શું હતું એક લીટર દ્રાવણમાં એટલે પાણી અને જે ઉમેરીએ છીએ બંને ભેગું થઈને એક લીટર બનાવવાનું જ્યારે અહીંયા તો ઓલરેડી પહેલેથી જ એક કિલોગ્રામ પાણી લઈ લેવાનું પછી અંદર પદાર્થ વગાડવાનો એટલે આખા દ્રાવણનું કદ એક લીટર કરતાં વધી જાય તો અહીંયા આપણે કહીશું એક કિલોગ્રામ દ્રાવકમાં રહેલા દ્રાવ્યની મૂળ સંખ્યાને શું કહેવાય મોલાલિટી કહેવાય એક કિલોગ્રામ એટલે કે હજાર ગ્રામ પાણી લઉં એક મોલ ઓગાડું તો મોલાલિટી એક બે મોલ ઓગાડું તો મોલાલિટી બે એવી રીતે તો મોલાલિટી એનું સૂત્ર મોલ ભાગ્યા લીટર નહીં એની જગ્યાએ કિલોગ્રામ પણ કોના કિલોગ્રામ દ્રાવકના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર અહીંયા મેં દ્રાવકનું વજન છે એટલે સંજ્ઞા વાપરી ડબલ્યુ ઝીરો કિલોગ્રામમાં છે જો મારે કિલોગ્રામની અંદરની જગ્યાએ ગ્રામ કરવું હોય તો ઉપર કેટલા વડે ભાગવા પડે હજાર વડે અગાઉ પણ મેં તમને શીખવાડ્યું છે રિપીટ કરું છું મારી પાસે ત્રણસો ને પચાસ ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવો તો ગ્રામના કિલોગ્રામ કરવા હોય તો ભાગ્યા હજાર કરવા પડે તો આ ગ્રામ ત્રણસો પચાસ ભાગ્યા હજાર ભાગ્યાના ભાગ્યા હજાર ક્યાં જાય અંશમાં જાય એટલે ગ્રામને ભાગ્યા તમે હજાર કરો અને હજાર અંશમાં જતું રહેશે તો મોલાલિટી જે છે એનું સૂત્ર થઈ ગયું ડબલ્યુ ગુણ્યા હજાર છેદમાં એમડેસ ગુણ્યા ડબલ્યુ જીરો જ્યાં ડબલ્યુ જીરો એક કોનું દળ છે કોનું વજન છે ભાઈ તો દ્રાવકનું છે ધ્યાન રાખજો અહીંયા દ્રાવકનું વજન આવશે જે આપણે સાંદ્રતાની વ્યાખ્યા હતી એકમ કદના દ્રાવણમાં અથવા કરીને જે આગળ હતું એકમ વજનના દ્રાવકમાં આ દ્રાવક ઉપર આધારિત વ્યાખ્યા છે જુઓ હજી કોન્સેપ્ટ ક્લિયર કરીએ વન મોલ નું જલીય દ્રાવણ આનો મતલબ શું થાય મોલાલિટી છે સ્મોલ એન્ડ એનો મતલબ કે મારે એક કિલોગ્રામ પાણી લેવાનું એક કિલોગ્રામ પાણી લીધા પછી એમાં એક મોલ એચ નો એક મોડલ એ કેટલા ગ્રામ થાય ભાઈ છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ તો એક કિલોગ્રામ પાણી લેવાનું પછી એમાં છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ એચસીએલ રેડવાનું તો આખા દ્રાવણનું કદ તો શું થાય એક કિલોગ્રામ એટલે કે એક લીટર કરતાં વધી જાય જ્યારે પેલી મોલારિટી ભણ્યા હતા એ મોલારિટીમાં તો બંને મિક્સ કરીને એક લીટર બનાવવાનું હતું જ્યારે અહીંયા તો એક લીટર કરતાં વધી જશે ચલો બે મોલ એને હોય એટલનું જલીયે દ્રાવણ એટલે એને હોય એટલો કેટલો છે ચાલીસ વન મોલલ હોત તો ચાલીસ ગ્રામ વગાડત બે મોલ એટલે કેટલા ગ્રામ થશે એસી ગ્રામ એટલે કે એક કિલોગ્રામ પાણીમાં બે મોલ બે મોલ એટલે એસી ગ્રામ એને હોય વગાડવા પડે કેટલાક એક્ઝામ્પલ ગણીએ સાંદ્રતાને અનુલક્ષીને એક્ઝામ્પલ નંબર તેર પાંચસો ગ્રામ દ્રાવકમાં દ્રાવક એટલે નોર્મલી પાણી છે એવું માની લોને ને બે મોલ દ્રાવ્યો વગાડ્યો છે તો દ્રાવણની મોલાલિટી મોલાલિટી બરાબર ડબલ્યુ છેદમાં અણુભાર અને ડબલ્યુ જીરો એટલે દ્રાવકનું વજન ડબલ્યુ કેટલા ઓકે બે મોલ છે તો વજન ભાગ્યા અણુભાર એટલે સીધા મોલ થઈ ગયા ભાઈ તો મોલ એટલે કેટલા મોલ ભાઈ બે અને ડબલ્યુ જીરો એટલે કેટલા ગ્રામ પાંચસો ગ્રામ બે ભાગ્યા પાંચસો કેટલો જવાબ આવશે ભાઈ ચાલો બંનેને બે બે વડી ગુણી દો ગુણ્યા બે ગુણ્યા બે છેદમાં કેટલા થઈ ગયા ભાઈ હજાર અને ઉપર કેટલા થઈ ગયા ચાર ચાર ભાગ્યા હજાર જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ ડબલ ઝીરો ચાર મોલ મોલાલિટી આવી ગઈ એટલે સીધું આ સૂત્ર લખ્યું હોય તો એ ચાલે મોલાલિટી બરાબર મોલ અને છેદમાં કિલોગ્રામ અહીંયા એક વાતને ખાલી આપણે ધ્યાનમાં રાખીશું કે આ જે સૂત્રની ગણતરી કરીએ છીએ એમાં કે છેદમાં વજન અહીંયા ગ્રામમાં છે અને ગ્રામમાં હોય તો ગણતરીમાં સહેજ ફેરફાર આવશે ફરીથી મોલાલિટી બરાબર મોલ અને છેદમાં કિલોગ્રામમાં મૂકીએ મોલ કેટલા છે બે અને પાંચસો ગ્રામના કિલોગ્રામ કેટલા થાય બી ઝીરો પોઈન્ટ પાંચ જો પાંચસો ગ્રામના કિલોગ્રામ ઝીરો પોઈન્ટ પાંચ થાય તો બે ભાગ્યા પોઈન્ટ પાંચ ચલો બંને બાજુ બે બે વડે ગુણી દો ગુણ્યા બે ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે એક થઈ જાય અને ઉપર બે દુ ચાર તો મોલાલિટી કેટલી આવશે બી તો ચાર મોલલ અગાઉ ગણતરીમાં સહેજ આપણે ભૂલ પડી હતી ગ્રામની અંદરની જગ્યાએ કિલોગ્રામમાં લેવાના છે ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલ સુક્રોદને ખાલી જગ્યા કિલોગ્રામ પાણીમાં ઓગાળવાથી મોલાલિટી ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલ મળે વેરી ઇઝી મોલાલિટી બરાબર મોલ અને છેદમાં કિલોગ્રામ મોલાલિટી કેટલી છે ભી તો ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ ઓગાળવાના છે અગેન ઝીરો પોઈન્ટ ઝીરો વન અને છેદમાં કિલોગ્રામ એટલે દ્રાવકનું વજન છે દ્રાવકનું વજન એટલે ડબલ્યુ ઝીરો કરી દઈએ આપણે તો ડબલ્યુ ઝીરો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક તો ડબલ્યુ ઝીરો દ્રાવકનું વજન કેટલા કિલોગ્રામ આવશે ભાઈ એક કિલોગ્રામ મોલાલીટીનું સૂત્ર ધ્યાનમાં રાખજો મોલાલિટી બરાબર મોલ પ્રતિ કિલોગ્રામ મોલ ઝીરો ઝીરો વન આપેલા છે મોલાલિટી પણ ઝીરો ઝીરો વન છે અને આ કિલોગ્રામ એટલે દ્રાવકનું દળ છે દ્રાવક સૂત્ર જોઈ લેજો ઉપર દ્રાવકનું દળ છે અને દ્રાવકના દળને તમે કરતા બનાવો તો એક કિલોગ્રામ જવાબ આવી જશે એક્ઝામ્પલ નંબર ફિફ્ટીન બે મોલલ એચ ટુ ફોરના જલીય દ્રાવણ માટે પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ગણો સૌથી પહેલી વાત એ થાય અગાઉ શીખી ગયા છીએ કે બે મોલલ એચ ટુ એસ ઓ ફોરનું જલીય દ્રાવણ એનો મતલબ શું થાય તો બે મોલ એચ ટુ એસઓફોરના જલી દ્રાવણનો મતલબ કે એક કિલોગ્રામ પાણીમાં બે મોલ એચ ટુ એક કિલોગ્રામ પાણીમાં બે મોલ એચ ટુ અણુભાર કેટલો છે બે મોલ એચ એટલે બે ગુણ્યા એચ ટુ એસઓફોરનો અઠ્ઠાણું તો કેટલો થશે ભાઈ તો એકસો ને છન્નું ગ્રામ એચ ટુ વગાડેલો હોય પહેલાં તો બેઝિક વાત આપણને ક્લિયર હોવી જોઈએ કે બે મોલ એચ ટુ એસઓ ફોરનું દ્રાવણ એક મોલલનો મતલબ શું થાય કે એક કિલોગ્રામ પાણી લેવાનું અને એમાં એક મોલ વગાડવાના અહીં બે મોલલ છે તો બે મોલ વગાડવાના બે મોલ એટલે એચ ટુ એસઓ અણુભાર અઠ્ઠાણું છે તો એકસો છન્નું ગ્રામ તો જે પાત્ર હોય પાત્રમાં મેં એક કિલોગ્રામ પાણી લીધું અને પછી એકસો ને છન્નું ગ્રામ મેં અંદર એચ નાખ્યું તો આખું દ્રાવણ કેટલા વજનનું થઈ જાય તો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ અને ઉપર બીજા એકસો છન્નું ગ્રામ તો આખા દ્રાવણનું દળ કેટલું થઈ જાય તો એક હજાર છન્નું ગ્રામ થઈ જાય હવે મારે પર્સન્ટેજ ડબલ્યુવાય ડબલ્યુ ગણવા છે તો જરા અગાઉનું યાદ કરજો ડબલ્યુવાય ડબલ્યુનું સૂત્ર શું હતું હું સીધું યાદ કરાવું ઉપર દ્રાવ્યનું દળ હતું અહીં દ્રાવ્ય કેટલું છે ભી એકસો ને છન્નું નીચે આખા દ્રાવણનું દળ હતું આખા દ્રાવણનું દળ થાય એક હજાર એકસો ને છન્નું એક હજાર અને એકસો ને છન્નું ગુણ્યા કેટલા આવશે ભી સો

એક કિલોગ્રામ પાણીમાં બે મોલ હોય એટલે આખું દ્રાવણ કેટલા ગ્રામ થઈ ગયું તો એક હજાર આર્યા ને એકસો છન્નું આર્યા એક હજાર એકસો છન્નું ઉપર દ્રાવ્ય કેટલા ગ્રામ થઈ એકસો ને છન્નું ગ્રામ દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું ગુણ્યાસો એ ડબલ્યુઆઈ ડબલ્યુનું સૂત્ર છે તો સોળ પોઈન્ટ ઓગણચાલીસ ટકા આવી ગયું અન્ય એક એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર સિક્સટીન બે પોઈન્ટ જીરો પાંચ મોલ એસિટિક એસિડના દ્રાવણની ઘનતા આપેલી છે એસેટિક એસિડ સી એસ થ્રી સી ડબલ્યુ એચ તો દ્રાવણની મોલાલિટી મોલાલિટી એટલે કે સ્મોલ એમ આપણે શોધવું છે અગેન આનો પહેલાં મતલબ લખી દઈએ કે બે પોઈન્ટ પાંચ મોલર સી એસ થ્રી સી એચનું જલીય દ્રાવણ બરાબર શું તો બે પોઈન્ટ પાંચ મોલર છે ને તો એક લિટર દ્રાવણમાં બે પોઈન્ટ પાંચ મોલ એસેટિક એસિડ સી એસ થ્રી સી ડબલ્યુ એચ હોય એક લિટર દ્રાવણમાં આટલા મોલ વગાડેલા હોય હવે મારે મોલાલિટી ગણવી છે ને ચાલો આપણે પ્રયત્ન કરીએ મોલાલિટીનું સૂત્ર શું છે તો મોલાલિટી બરાબર વજન ડબલ્યુ ગુણ્યા હજાર છેદમાં એમડેસ અને દ્રાવકનું વજન ડબલ્યુ ઝીરો આ દ્રાવક છે ચાલો ડબલ્યુ એપોન એમ એટલે શું કહેવાય મોલ કહેવાય કેટલા મોલ છે તો બે પોઈન્ટ ઝીરો પાંચ મોલ ગુણ્યા હજાર પણ ડબલ્યુ જીરો ક્યાં છે દ્રાવકનું દળ તો દ્રાવકનું દળ મારે શોધવું પડશે તો દ્રાવકનું દળ ડબલ્યુ જીરો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરું તો મને ઘનતા આપી છે આખા દ્રાવણની યાદ રાખજો દ્રાવણની ઘનતા છે હું શબ્દો સ્પષ્ટ લખું દ્રાવણની ઘનતા બરાબર આખું દ્રાવણ છે ભાઈ દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ ચાલો દ્રાવણની ઘનતા કેટલી આપેલી છે એક પોઈન્ટ જીરો બે દ્રાવણનું દળ તો દ્રાવણનું દળ તો આપણે શોધીએ ચાલો દ્રાવણનું દળ શોધીએ અને ભાગ્યા દ્રાવણનું કદ એક લીટર એક લીટર એટલે હજાર મિલી લીટર માટે હજારને તમે આના વડે ગુણો ને એટલે એક હજારને વીસ ગ્રામ થાય ભાઈ આખા દ્રાવણનું દળ એક હજાર વીસ આવ્યું અહીં તો મારે ડબલ્યુ જીરો દ્રાવકનું દળ મૂકવાનું છે ચલો દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગું થાય દ્રાવણ બને બંને ભેગું થઈને દ્રાવણ એક હજાર વીસ તો દ્રાવ્ય કેટલા ગ્રામ છે તો દ્રાવ્ય બે પોઈન્ટ ઝીરો પાંચ મોલ એસેટિક એસિડના એક મોલ એટલે કેટલા ગ્રામ થાય સાહીઠ ગ્રામ તો બે પોઈન્ટ ઝીરો પાંચ મોલ કેટલા ગ્રામ થાય બે પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાહીઠ फरी एसेटिक एसिड एक मोल हो तो साइठ ग्राम बेल हो एक सौ वीस ग्राम पॉइंट जीरो पांच मोल हो तो एक सौ पातरीस ग्राम थे भाई तो मार् एक हज़ार वीसम एक सौ पत्र करवी पड़े बाद कर पड़े चलो एक हज़ार वीसमी एक सौ बाद करो एक हज़ार वीस मईनस एक सौ पीस आठ सौ पंचासी तो अँ डब्लू जीरो आठ सौ पंचासी કેવી રીતે કિંમત લાવી છે ફરીથી ડબલ્યુઅપોન એમડીએસ એટલે મોલ કહેવાય મોલ બરાબર વજન ભાગ્યા અણુભા એ તો લખેલા હતા ગુણ્યા હજાર પણ મારી પાસે ડબલ્યુ જીરો એટલે દ્રાવક રિમેમ્બર ડબલ્યુ જીરો એટલે દ્રાવકનું દળ નહોતું તો મેં ઘનતાનો ઉપયોગ કરીને પહેલાં આખા દ્રાવણનું દળ લાવ્યું એ દ્રાવણના દળમાંથી દ્રાવ્ય એટલે કે જે અંદર ઓગાડ્યું છે એસિટિક એસિડનું દળ એકસો પાંત્રી ગ્રામ બાદ કર્યું ત્યારે મને દ્રાવકનું દળ મળ્યું હવે આનો ગુણાકાર ભાગાકાર આપણે કરી દઈએ આપણું કામ પૂરું થઈ જશે ચાલો ગુણાકાર ભાગાકાર બે પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા હજાર એક બે હજાર પચાસ બે હજાર પચાસ ભાગ્યા આઠ આઠ પાંચ એટલે ત્રેવીસ પોઈન્ટ સોળ તો મોલાલિટીનો જવાબ આવી ગયો ત્રેવીસ પોઈન્ટ સોળ મોલલ યાદ રાખજો ભાઈ અગાઉ આપણે મોલારિટીમાં વાત કરી છે એમ આને આને વંચાય કેવી રીતે તો મોલાલિટી બરાબર ત્રેવીસ પોઈન્ટ સોળ અને આને વંચાય મોલ ત્રેવીસ પોઈન્ટ સોળ મોલ એક ખાસ નાનકડી વાત મારે તમને એ કરવી છે અને એ કામ હું અહીંયા લખીને તમને સમજાવી દઉં છું કે આવા પ્રકારના એક્ઝામ્પલ બહુ જ ટૂંકી રીતે ગણવા હોય તો જો મને મોલારિટી આપેલી છે મોલાલિટી શોધવી છે ને ઘનતા આપેલી છે મોલારિટી ઉપરથી મોલાલિટી સ્મોલ એમ ઉપરથી કેપિટલ એમ કેપિટલ એમ ઉપરથી સ્મોલ એમ એ તમારે ગણવું હોય ને તો એને ટૂંકું સૂત્ર છે યાદ રાખી લઈશું શું સૂત્ર છે

તમે આને આની ગણતરી કરજો જવાબ તમારે સેમ આવી જશે આ ગણતરી તમારે જાતે કરવાની છે સૂત્ર આવી રીતે જ બોલવાનું તો વારંવાર તમને યાદ રહેશે ડી અપોન એમ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સ્મોલ એમ વધતા અણુભાર વાગ્યા હજાર આ એક એવું ચેપ્ટર છે કે જેમાં ઘણા બધા ટૂંકા સૂત્રો તમારે માટે બનાવી શકાય પણ યાદ રાખો ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં વધારે પડતા તમે સૂત્રો તૈયાર કરશો તો બધા સૂત્રો તમને યાદ નહીં રહે જે દાખલા વગર સૂત્ર અથવા તો જે આપણે ટૂંકા સૂત્રો હોય છે એના ઓછામાં ઓછા ઉપયોગથી ગણી શકાય એ જ વધારે સારું છે પણ અહીંયા મોલારિટી અને મોલાલિટીને સાંકળતું આ સૂત્ર આપણે યાદ રાખીએ તો આપણને ઘણું કામમાં આવે એવું છે આવા ઘણા બધા સૂત્રો મારી પાસે છે પણ જેટલા સૂત્રોની જરૂર લાગશે એટલા સૂત્રો હું તમને આપવાનો છું તમારે આમાં કિંમત મૂકવાની છે જવાબ લાવવાનો છે જવાબ તમારે સેમ આવી જશે આપણે સાંદ્રતાની કેટલીક પદ્ધતિઓ ભણ્યા છીએ હજુ પણ સાંદતાની કેટલીક પદ્ધતિઓ બાકી છે જે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે લઈશું ત્યાં સુધી આવજો